મારી માટે બહુ જ નવું હતું આ બધું જેમ, અને મને થયું કે રિસર્ચ નું કામ તો થશે, એ તો હું નહીં કરું તો કોઈ બીજું કરી લેશે એમ, પણ અગત્યનું છે આ સમુદાયના પીડાઓને હરવાનું, અથવા એમાં કે એમને ક્યાંક હળવી કરવાનું. હરવાનું તો કોઈ ન કરી શકે, પણ એ પીડાને હળવી કરવામાં ક્યાંક જો નિમિત્ત બની શકાય તો એનાથી મોટું કામ એ કંઈ નથી એમ. અને પછી એ મતદાર કાર્ડ એમને મળે એ માટે સરકાર સાથે ખૂબ માથાકૂટો કરી એમ. અને તમને નવાઈ લાગશે, ડીસાનું, ડીસા પ્રોપરમાં સરાણીયા પરિવારો રહેતા હતા, છરી ચપ્પુની ધાર કાઢવા વાળા, તમે જોયા હશે ખભે સરાણ લઈને આવે એમ. એ લોકોને ફોર્મ અમે ભર્યા અને મતદાર કાર્ડ, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી વિનોદ બબ્બર, એમનો બહુ જ મોટો રોલ એના માટે, હું હંમેશા એમની આભારી રહીશ, કેમ કે એમના પ્રયત્નોના કારણે આખા દેશમાં આ પ્રકારના સમુદાયોને ઓળખ મળે માટેની નીતિ બનેલી એમ. એટલે એ લોકોના ફોર્મ ભર્યા હતા, પછી મેં એમને પૂછ્યું કે તમને પેલા કાર્ડ મળી ગયા એવી ખબર પડી મને, એટલે મેં પૂછ્યું ફોન કરીને કે ભાઈ વૈલાલભાઈ તમને કાર્ડ મળી ગયું? એટલે મને કહે કે બેન કાર્ડ મળી ગયું, બહુ જ હરખ છે એમ. એટલે તો સમજાય કે જીવનમાં એની જ એમણે એશણા રાખી હતી એમ. એટલે મેં કીધું સરસ, કેમ એટલે કેવું છે બધાને? તો કે બેન અમે તો ચાલતા જૂના રણુજા જઈએ છીએ એમ. એટલે મને થયું કે ના, આપણા ત્યાં ભાદરવી પૂનમ હોય તો અંબાજી જવાય, ચૈત્રી પૂનમ હોય, આસો પૂનમ હોય તો શંખલપુર ચાલતા જઈએ એમ, એટલે બેચરાજી જઈએ. તો આ સિઝનમાંથી જૂના રાણુજા ચાલતા જવાની. તો મેં કીધું તમે અત્યારે કેમ જાઓ છો? તો એમણે કીધું કે અમે મતદાર કાર્ડ મળે ને તો ચાલતા રાણુજા જવાની માનતા માની લઈએ. મને એટલી બધી નવાઈ લાગી કે કોઈ વ્યક્તિ શું એશણા રાખીએ, ભગવાન પાસે શું માંગીએ, તો મને ગાડી જોઈએ છે, મારા છોકરાને આ ભણાવજે અને ડોક્ટર બનાવજે, ના આ પ્રકારની આપણી એશણાઓનું લિસ્ટ હોય. અને અહીંયા એક જુદી એશણા એમને હતી કે મને મારી ઓળખ મળે એમ. આ પીડામાં જીવતી જાતિઓ એમના કલ્યાણના કામોમાં છેલ્લા 15 વર્ષથી અમે લાગ્યા છીએ. ઘણી બધી નીતિઓ બની, હવે તો સરકાર પણ સંવેદનશીલ થઈ, નહીં તો શરૂઆતમાં એમને બી સમજાતું નહોતું, ને કદાચ નહીં સમજાવવા પાછળના કારણો પણ હશે કે આ લોકો વોટર નહોતા. ને આપણી ત્યાં હંમેશા એક સ્વાર્થ વૃત્તિ રહી છે, લોકશાહી છે, અને તમે મારા વોટર છો તો હું તમારા માટે કંઈક વિચારીશ એમ. તો કદાચ એ વોટર નહોતા, એટલા માટે એમના માટે જે જાજુ વિચારવાનું થવું જોઈએ, પોલિસી એમના માટે બનવી જોઈએ, નહોતી બની. અમે એના માટે ખૂબ કામ કર્યું. આજે બહુ ગર્વથી કહીશ કે ગુજરાતમાં રહેતા વિચરતી જાતિઓના લગભગ 95%થી વધારે લોકો પાસે વોટર કાર્ડ છે, અને પોલિસીમાં પણ એ લોકો અત્યારે ઇન્ફ્લુઅન્સ કરે છે. 2019માં તમે કીધું એટલે હું વાત કરું છું, 2019માં મોદી સાહેબે કહ્યું કે ભાઈ આખા ભારતની વિચરતી જાતિઓ માટે શું કરી શકાય, અને સજેશન માંગ્યા અમારી પાસેથી. અમે 30 પાનાના સજેશન એમને આપ્યા, અને એના આધાર ઉપર નેશનલ લેવલ પર પહેલી વખતે એમના માટે વેલફેર બોર્ડ બન્યું એમ. એટલે એક સરનામું કે જ્યાં એ પોતાના પ્રશ્નોની વાત કરી શકે, નોક નોક કરીને ખખડાઈ શકે એવું એમ સરનામું ત્યાં એમને મળ્યું આઝાદીના આટલા વર્ષો પછી. તો ખૂબ છેટી રહી આ સમુદાય માટે આઝાદી. મને એક પ્રસંગ બીજો યાદ છે, ડીસામાં અમે 2011માં 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન કરતા હતા. વસાહતની વચ્ચે મારી નિશાળ ચાલતી હતી સરાણીયા બાળકોની વચ્ચે, અને જ્યારે એમને પૂછ્યું કે એટલે આવી જ રીતના ભાષણો થતા હતા, આઝાદી મળી, અંગ્રેજોની સામેથી આઝાદ થયા, બધું જ એમ સરસ કાર્યક્રમ રહ્યો, ધ્વજવંદન થયું, કાર્યક્રમ પતી ગયો. પછી એક વાઘુભાઈ ઊભા થઈને આવ્યા અને એમણે એક સરસ એમની ભાષામાં મસ્ત વાત કહી મને, મને કે બેન અસલ કાર્યક્રમ રહ્યો એમ. અને અમને સાચી વાત આજ સમજાઈ ગઈ કે આજના દિવસે આપણે આઝાદ થયા હતા, ગાંધી બાપુએ આપણને આઝાદ કરાયા એમ. પણ આ બધામાં અમને એ સમજ નહીં પડતી કે આ 70 વર્ષથી આઝાદીના અમારું હારું જેમ કોઈ વાંચતું નહીં એમ. સી વાત કેવી સાચી છે અને કેટલી સરળ છે કે સી મારું સારું કેમ કોઈ વિચારતું નથી, સારું વાંચતું કેમ નહીં મારું એમ. હું હજી છાપરામાં છું, હજી પીવાના પાણીની મને તંગી છે, હજી એ મારા બાળકો નિશાળથી દૂર છે, તો આ સ્થિતિ કેમ? તો આ પરિસ્થિતિ વંચિતો આપણી પાસમાં ઈશ્વરને, જે પેલું મેં શરૂઆતમાં કીધું કે જીવનમાં મકસદ દરેકને ઈશ્વરે આપ્યો છે, અને ક્યાંક સેવા તો હું એવું કહું છું કે મકસદ દરેકના લાઈફમાં ભગવાન મૂકે છે, કે તમારા લાઈફમાં તમે જે પ્રગતિ કરો, જે જીવો, એમાંથી અમુક ભાગ તમારે સેવાના કાર્યોમાં તમે તમારી જાતને આપજો એની અંદર. અને એ કરીશું તો જ પેલું ભાથું ભેગું કરવાની વાત છે કે જેમ અમે ઝાડ વાવીએ, પર્યાવરણની વાતમાં હું પાછી આવું તો ઝાડ વાવીએ એટલે હું હંમેશા કહું છું કે એટલી બધી હદે જંગલોનું નિકંદન કાઢી નાખ્યું છે, આખી પૃથ્વીનો ઉદ્ભવ થયો
ત્યારે આખી ગ્રીન હતી એમ ને, એટલા બધા જંગલો જંગલો હતા, પાણીથી તરબોતળ આખી પૃથ્વી હતી. અને માણસને ઈશ્વરે બહુ બુદ્ધિથી બનાવે, એને એવું હતું કે આ મારું માનવું છે, પણ કદાચ એને એવું હશે કે ના ઉત્તમ સર્જન કયું એમ ઈશ્વરનું. તો આપણે કહીએ છીએ કે મનુષ્ય એમ કેવી રીતે, તો એ હાથી જેવા મહાકાય પ્રાણીને પણ વશ કરી શકે એમ, અને સિંહ વાઘ આ બધાને એમ, એટલે અને એ ઈચ્છે એ આકાર એટલે અવકાશમાં પણ પહોંચી શકે છે, દરિયાના તળ સુધી પણ પહોંચી શકે, આટલી બધી બુદ્ધિ એને. એટલે કદાચ ભગવાને બહુ ફુરસદથી માણસને બનાવ્યો અને એને ક્યાંક અપેક્ષા રાખી કે ભાઈ તું આ મારી બનાવેલી પૃથ્વીનું બરાબર ધ્યાન રાખજે, આપણને જવાબદારી આપી હતી એમ. પણ આપણે બધાએ એ જવાબદારીમાં સદંતર નિકંદન વાળી નાખ્યું, કેવું હોય તો કહી શકાય કે ગ્રીન કવર આખું ક્યાં પહોંચ્યું, અત્યારે ક્યાંય છે નહીં, જંગલો એટલી બધી માત્રામાં ઘટી ગયા છે કે આપણે બધાએ વિચારવું પડશે ને આવનારી પેઢીના પર્સપેક્ટિવથી વિચારવું. કે પેલું હંમેશા કહીએ કે બેંક બેલેન્સ આપણે બધા બહુ ભેગું કરીને આવનારી પેઢીના માટે આપણે, અને દરેક મા બાપ એ કરે કે મારું બચ્ચું છે એ મોટું થાય તો સુખેથી રહી શકે, એને સરસ ઘર થાય, એ બધા માટે FD આપીને જઈએ, શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને જઈએ, પ્રોપર્ટી બહુ બધી આપણે આપીને જઈએ, પણ ગ્રીન કવર આ પૃથ્વી ઉપર જો આપણે આપીને નહીં જઈએ તો જીવશે કેવી રીતે એમ. આ પૃથ્વી ઉપર તળમાં પાણી આપીને નહીં જઈએ, બેંક પાણીની બેંક હું તો કહું છું કે એ પાણીની બેંક મજબૂત આપીને નહીં જઈએ તો એ આપણી આવનારી પેઢીને તમે 5 કરોડ શું 500,000 કરોડ આપ્યા હશે ને તો એ પાણી પેદા નહીં કરી શકે, એ આ ગ્રીન કવર નહીં લાવી શકે. અને 24 કલાક એસીમાં બેસીને કોઈ માણસ કામ નહીં કરી શકે કે અનાજ પકવવા માટે તો ખેતરમાં જવું જ પડવાનું છે ને મજૂરી કરવાની છે. તો સેમ વસ્તુ આ સેવાના ક્ષેત્રમાં વંચિતોની સાથે વિચરતી જાતિઓના કામોમાં પણ મેં જે અનુભવ્યું એ મને લાગ્યું કે એક બેંક બેલેન્સ, અને એ બેંક બેલેન્સ અહીંનું નહીં પણ ઉપર જઈએ ત્યારે ઈશ્વરને બતાવી શકાય એ માટેનું, કે ભાઈ તે મને મોકલ્યો છે આ દુનિયામાં. તો જો ભાઈ મેં તો હું એવું હંમેશા કહું છું કે મારી પાસે જ્યારે હિસાબ માંગે ને ત્યારે મારા ચોપડા બરાબર ક્લિયર હોય, મારે બોલવું જ ના પડે, એની પાસે આમ બરાબર રેકોર્ડ હોય કે ભાઈ હા તે બરાબર કર્યું છે એમ ને, તું પાસ એમ આગળ જાય એમ. સો મને હંમેશા એ થાય કે આપણી એ ફરજ છે વંચિતો માટે કાર્ય કરવાની. ક્યારેક બહુ બધા સવાલો પણ થાય કે કેમ આવું દુઃખ હશે આ દુનિયામાં, કેમ કેટલાકની પાસે અતિશય છે અને કેટલાકની પાસે કશું જ નથી એમ, કેટલાકને ઉપવાસ કરવા પડે છે શરીર ઉતારવા માટે ને કેટલાકને જબરજસ્તીથી ઉપવાસ કરવા પડે છે ને ખાવા નથી મળતું એટલા માટે થઈને, કેમ આ ઇમ્બેલેન્સ એમ. સવાલોના જવાબ મને નથી મળ્યા, કદાચ તમે બધા પૂછશો તો તમને બી નહીં મળે, ક્યાંક કર્મના સિદ્ધાંતની વાત આવશે. તો પાછું એવું પણ થાય કે ઈશ્વરના તો આપણે બધા સંતાનો છીએ, અને સંતાન હોઈએ તો મા બાપ કોઈ દિવસ એના બાળકોથી ભેદ કરે ના કરે, કોઈ દિવસ ના કરે એમ. ગમે ઉલટાનું એવું થાય કે નબળું બાળક હોય ને એની માટે તો માને ખૂબ વાલ આવે એમ, એને એમ થાય કે એ પોતાનું જાતે નહીં કરી લે, તો પેલું જુવારું કરે ને બે ભાઈઓનું તો એમાં એમ થાય કે પેલાનું નબળું છે તો 5 રૂપિયા વધારે દેજો એમ. તો મને થાય કે આ ઈશ્વર રૂપી માં તો કેવી ભેદ કરે છે એમ ને, એ તો એ કેવી રીતે માં કહેવાય એમ, એ ભેદ કરે છે કેમ કે એકને બહુ જ આપે છે અને બીજાને નહીં આપતું એમ. આ બહુ જ બધા સવાલો છે, મને જવાબ નથી મળ્યા, પણ હું એટલું માનું છું કે ઈશ્વર એવું કહે છે કે તને સવાલ થાય છે જવાબ, સવાલ થાય છે અગત્યનું છે, થાય છે તો એના સમાધાન માટે તું પ્રયત્ન કર ને. મેં ભેદ કર્યો માની લો, પણ એ ભેદ મેં કર્યો તો ચાલે, ભેદને ઠીક કરવા માટે તું કોશિશ કરતા રહી, તું મારું સંતાન છે ને મારું સર્જન છે, તો બસ એ ભેદ ઠીક કરવાનું હું ને મારી ટીમ કામ કરીએ એમ. બહુ જ બધા અલગ અલગ પહેલુઓની ભાઈએ વાત કરીએ પ્રમાણે એમને લોન આપીએ છીએ વગર વ્યાજે, તાકી એ લોકો નવા વ્યવસાય કરી શકે, ખાલી વિચરતી જાતિ નહીં પણ વંચિત લોકોને પણ. અને સરસ માણસો છે, તમે જુઓ કે 10,000 કોઈ માણસને તમે આપો અને એની આખી લાઈફ બદલાઈ જાય એમ. હા, અને કેટલું બધું એમ 10,000ની મદદ કરી પછી 30,000ની તમે લોન જ આપો છો, પૈસા પાછા આપે છે, પણ એની કેપેસિટી એટલી બધી છે બિઝનેસ કરવાની કે એમાંથી માણસની કરોડ રૂપિયાની વેલ્થ થઈ જાય છે 5 જ વર્ષમાં. તો આવું પોટેન્શિયલ છે એમની પાસે એમ, પણ એ પોટેન્શિયલને સવારવાનું ના માં છે મઠારે બાળકને એમ. અહીં એને મઠારવા વાળું કોઈ નથી, એને સમજાવવા વાળું કોઈ નથી કે તું 500 કમાય તો 500 કમાય, એમાંથી 300 કે 200 રૂપિયા તું બાજુમાં મૂકી દે તારા સેવિંગ માટે એમ. હા, તું એને વાપરી ન નાખ, તો એવું કહેશે કે 500 આવી ગયા ને
તો હવે જ્યાં સુધી વપરાય નહીં ત્યાં સુધી કમાવા નહીં જવાનું. એમ હું એવું કહેતી હોઉં છું કે ગાંધીજીએ અપરિગ્રહની વાત કરી, પણ સૌથી વધારે અપરિગ્રહને કોઈએ પાળ્યો હોય તો આ વિચરતી જાતિના માણસો છે. જરાય આમ ઘરમાં પીપળું એ નહીં, અમે તો વસાવવા માટે આવીએ છીએ. એકદમ પીપળા વસાવો, ઘઉં ભરાવો, એની પણ લોન આપીએ એમ એમને. તો આ વંચિત પરિવારોની વાત, ખૂબ બધા કામો, એમના ઘરો બાંધવાના કામો કરીએ. એમના 1500 પરિવારોના અત્યાર સુધી ઘર બાંધ્યા છે, કેમ કે એમની પહેલી જનરેશન છે જે હવે પાકા ઘરમાં રહેવા જવાની છે, જેમને ઘર મળ્યા છે ને. તમે જુઓ કે કેટલું મોટું સપનું છે એવું. એમ કે પેલું હું કહેતી હોઉં છું વારે ઘડીએ કે લોકો બોલે, આપણે કહેતા હોઈએ છીએ કે કોઈએ આમ સરસ મજાનું કામ આપણા ઘરમાં આપણા પરિવારમાં કર્યું હોય તો કહીએ કે મારી 71 પેઢીમાં કોઈ આવું નથી કર્યું. જો આ 71 પેઢીમાં તું પહેલો એમ, તો આમની 71 પેઢીઓ ગઈ, કોઈ પાકા ઘરમાં નથી રહ્યું. પહેલા છે જેને પાકું ઘર મળવા જઈ રહ્યું છે. તો એ ઘર બાંધવાનું, એ સ્વપ્નનું ઘર એ લોકો કહેતા હોય છે. વારે વારે બોલે કે અમારે તો સીમમાં સેઢો નહીં ને ગામમાં મેઢો નહીં એમ. એટલે વાત સાચી છે, અમારી પાસે કાંઈ જ નથી. તો એને કેવી રીતે મળે એ માટેના અમારા પ્રયત્નો, એમના બાળકો ભણતા થાય એ માટે અમે હોસ્ટેલ ચલાવીએ. બહુ જ બધા રસપ્રદ એના અનુભવો છે. એ એક કામ શરૂ કરવા પાછળની અલગ અલગ કહાનીઓ છે. પણ આ એક વંચિતોનું કામ, મને લાગ્યું દર્શનભાઈ મારે આ વાત કરવી જરૂરી હતી, કેમ કે મિત્તલનું જળ વ્યવસ્થાપનનું કામ જે છે ને સમજવા પહેલા આ જર્ની બહુ જ અગત્યની હતી.